જય કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં જો છો બરાબર ને? દિવાળીનો વેકેશન કેવો ગયો બધાને? મજા આવી દિવાળીના વેકેશનમાં? ફટાકડા ફોડ્યા? હા તો બરાબર, જ્યાં જ્યાં બધા ફટાકડા ફોડ્યા હશે ને. કેવો ગયો પછી? મામાની ઘરે ગયા છો? ગયા મામાની ઘરે? દિવાળી પૂરી થાય એટલે મામાની ઘરે ગયા છો બરાબર ને? ચાલો હવે આપણે વેકેશન પૂરું થઈ ગયું છે, હવે આપણે થોડું ભણવાનું કસમ કરીએ. એટલે આજે હું તમને એક જ મેસ કરાવીશ. આજથી આપણે ભણવાનું શરૂ કરું ને? હા તૈયાર છો બધા? વેરી ગુડ. હવે આપણે કેટલું બધું વેકેશન મળ્યું તો હવે ભણવું તો પડશે, એટલે હવે આપણે આજથી ભણવાનું શરૂ કરીએ. આજ પહેલો દિવસ છે એટલે હું તમને એક જ પેજ આપીશ. આજે અક્ષર લેખનની બુકમાં આપણે દીર્ઘ ઉ વાળું સુધી કર્યું હતું બરાબર, એટલે હવે એક માત્ર વાળું પેજ આપણે શીખીશું. અને આજે આપણે આ એક જ પેજ શીખવાનું છે, કારણ કે આજ પહેલો દિવસ છે ને, તો તમને બહુ મજા નહીં આવતી હોય લખવાની, મૂડ ના થાય પણ હજુ કાંઈ વાંધો નહીં. આજે એક જ પેજ કરાવીશ એટલે ફટાફટ યાદ રહી જશે બરાબર ને? ચાલો એક માત્રા વાળો કક્કો. કયો કક્કો લખવાનો છે? એક માત્રા વાળો. દીર્ઘ ઉ સુધી આપણે શીખી ગયા. જો ક ની નીચે જ તમારે ક લખવાનું છે અને માત્રા ક્યાં કરવાની? લીટીની ઉપર. અક્ષર લેખનની બુકમાં તમારે કક્કો આપેલો જ છે બરાબર, તો એની નીચે જ તમારે જોઈ જોઈને લખવાનું છે, જે હું તમને અહીંયા બોર્ડ ઉપર શીખવતી જઈશ, બોલાવતી જઈશ અને લખાવતી જઈશ. પણ માત્રા ક્યાં કરવાની? લીટીની ઉપર. ક્યાં કરવાની? ઉપર. ચાલો કને એક માત્ર એ, ખને એક માત્ર એ બરાબર ને? માત્ર ક્યાં કરશો? લીટીની ઉપર. અને મીંડાવાળી માત્ર. કેવી માત્ર? મીંડાવાળી. કેવી માત્ર કરવાની? મીંડાવાળી. ચાલો ગને એક માત્ર એ. અને જો માત્ર છે તો અહીંયા જ આવવી જોઈએ, અક્ષર હોય ને અક્ષર તેના હાથ ઉપર જો અવિ અહીંયા જ માત્ર આવવી જોઈએ. ગમે ત્યાં કરતા નહીં, ધારો કે આખો અમે લખ્યો તો અહીંયા માત્ર નહીં કરવાની, આ ખોટું પડે. અહીંયા માત્ર કરવાની નથી. ક્યાં કરવાની? અક્ષર નો જે હાથ હોય ને, એટલે કે લીટો, એની ઉપર જ માત્ર આવશે. ચાલો હવે ગ. ઘને એક માત્ર ઘે. યાદ છે ને કે ભૂલી ગયા બધા? કક્કો તો યાદ છે ને? વેરી ગુડ. ચને એક માત્ર છે. જો બધા, ચને એક માત્ર છે. જો માત્ર એવી જ રીતે કરવાની, મીંડું કરી અને ત્રાસો લીધો જેના હાથ ઉપર આવવી જોઈએ. ચાલો છ પછી શું આવશે? જ, એટલે જને એક માત્ર. જને એક માત્ર શું થાય? જે. જને એક માત્ર જે. જને એક માત્ર જે. ટને એક માત્ર ટે. ઠને એક માત્ર ઠે. હવે આ બધામાં શું થશે? માત્ર ઉપર હોય એટલે ઠે ડે ઢે એવી રીતે બરાબર. ડને એક માત્ર ડે. ઢને એક માત્ર ડે. હવે અણ. ઢ પછી શું આવે? અણ. અણ અને એક માત્ર અણે. તને એક માત્ર તે. થને એક માત્ર તે. ધને એક માત્ર દે. ધને એક માત્ર દે. પહેલા બોલવાનું અને પછી લખવાનું. નને એક માત્ર ને. પને એક માત્ર પે. ફને એક માત્ર ફે.
પછી શું આવે બોલો બોલો હા બ બ ને એક માત્ર બે બ ને એક માત્ર બે મ ને એક માત્ર મે ય ને એક માત્ર એ જો એક માત્ર વાળો તો મને તમને ફટાફટ આવી જશે અને તમને મજા પણ આવશે બોલવામાં ર ને એક માત્ર રે લ ને એક માત્ર લે વ ને એક માત્ર વે શ ને એક માત્ર શે શ ને એક માત્ર શે સ ને એક માત્ર સે ने एक मात्र हे अड़ ने एक मात्र अड़े श ने एक मात्र क्षे ज्ञ ने एक मात्र ने जो अने बाजू एक मात्रा करी दो चलो मजा आई बताने एक मात्रा वालो आ कक्को छे जे तमारे रोज मम्मी पासे बोलवो चलो एना पछीनो बीजो प्रश्न आपणे જોઈએ જો બાળકો હવે આપણે અહીંયા જે અક્ષર આપેલો છે એ ગોતી અને રાઉન્ડ કરશું પહેલા છે કને એક માત્ર કે તો ઈ અહીંયા છે હવે તો તમે મોટા થઈ ગયા એટલે હવે તો તમને એકદમથી આવડી ગયું હશે કે આ તો આપણને બહુ મજા આવે છે ચાલો પછી ક્ષણ એક માત્ર તો ક્યાં છે આ રહ્યો પછી અહીંથી ન ને એક માત્ર તો છેલ્લે છે જો હવે તો તમને તરત મળી જશે હવે ઘ ને એક માત્ર આ હા આ છે નથી આ ત ને એક માત્ર આ રહ્યો એક 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 અક્ષર જોતું જવાનું તો જ મળે બરાબર ચાલો હવે આપણે એક માત્ર વાળા શબ્દ શીખીશું શું શીખીશું શબ્દ કેમ વચાય જો સને એક માત્ર શું થાય સે વ વ એકલો છે તો એને એકલો વાંચવાનો ચાલો માત્ર ક્યાં કરવાની લીટીની ઉપર અને વ એની બાજુમાં સે વ પછી છે જે લ ત્યાર પછી છે ભને એક માત્ર ભેટ પછી વને એક માત્ર વે લને કાનો શું થાય લા વે લા વે લા ત્યાર પછી છે મને એક માત્ર મે અને નને કાનો ના મે ના આવી રીતે વાંચશો ને તો તમને તરત આવડી જશે નને એક માત્ર શું થાય ને અને તને કાનો તા ને તા ત્યાર પછી આજે ત્યાર પછી છે કને કાનો કા અને લને એક માત્ર લે કાલે આજે કાલે બરાબર જો આવી રીતે ધીમે ધીમે વાંચશો ને તો આવડી જાય જે અક્ષરની બાજુમાં નિશાની હોય એ અક્ષરને એની સાથે વાંચવાનો એકલો હોય તો એકલો વાંચી લેવાનો ચાલો જો બીજી લે અને કાનો આ વને એક માત્ર વે આ વે ત્યાર પછી પને એક માત્ર પે ટી ત્યાર પછી ટને એક માત્ર ટે અને ટને દીર્ઘાય શું થાય ટી યાદ છે ને બધે ટે ટી ત્યાર પછી ખેતી જો આવી રીતે જોયું ખેતી ત્યાર પછી રને એક માત્ર રે અને તને દીર્ઘાય તી રેતી જો આ ર એકલો જ છે બરાબર તો આપણે એને એકલો જ વાંચશું કે ર ર મે તો મને એક માત્ર મે જે અક્ષર એકલો હોય એને એકલો વાંચવાનો ર મે જો ત્યાર પછી જ મે કારણ કે જ એકલો છે ને મને એક માત્ર શું થાય મે ઈ યાદ રાખવાનું ત્યાર પછી ગ મે જોવા થઈ ગયો
केवा सहेला सहेला शब्द छे, खाली बे ज अक्षर वाला शब्दों छे, साव सहेला छे, जोयुं ने बाळको। हवे तमारे आ पाछू वांची जावानुं, पहेला वांचवानुं ने पछी लखवानुं, बराबर। एकवार लखाई जाय पछी पाछू बीजी वार वांची लेवानुं, बराबर। अने आ ज शब्दो बीजी बुकमां तमारे लखवाना। ओके बाळको, आजे आज एक ज पेज छे, बराबर, होमवर्कमां पेज नंबर 51। चलो आवजो बाळको, बाय बाय।